नमस्कार विद्यार्थी मित्रों, शैलेश दलसाणिया आप सौ हार्दिक स्वागत करू छू। हवे आपणे सातमो काळ छे, सातमो टेन्स छे पूर्ण भूतकाळ। नाम शुं छे? पूर्ण भूतकाळ, એટલે કે ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સ। એટલે આપણે શું કહીએ છીએ? પૂર્ણ ભૂતકાળ, બરાબર। હવે આના પહેલા આપણે પૂર્ણ વર્તમાન કાળ શીખ્યા છે। पूर्ण वर्तमान काल छे ई क्यारे वपरातो? तो के जे क्रिया वर्तमान मां पूर्ण थई गई परंतु एनी असर जी छे ई शुं होय? चालू। एना माटे शुं आवे? पूर्ण वर्तमान काल, बराबर। एनी असर जी शुं होय छे? चालू होय छे। आमां शुं होय के जे क्रिया पूर्ण थई गई छे पण एनी असर हजु चालू नथी, कोई असर नथी, मींस के हा पूर्ण थई गई छे, बराबर। એના માટે શું આવશે? પૂર્ણ ભૂતકાળ, કે જે ક્રિયા ભૂતકાળમાં પૂર્ણ થઈ ગઈ હોય અને એની કોઈ અસર ચાલુ નથી, બરાબર, એ ક્રિયા માટે શું આવશે? પૂર્ણ ભૂતકાળ। આપણે લખી શકીએ કે જે ક્રિયા કરનાર ભૂતકાળમાં પૂર્ણ થઈ ગઈ, ઘટના કે જે ઘટના ભૂતકાળમાં પૂર્ણ થઈ ગઈ હોય અને એની અસર પણ હજુ હવે ચાલતી હોતી નથી, એ ઘટના માટે શું આવશે? પૂર્ણ ભૂતકાળ આવશે। હવે પૂર્ણ વર્તમાન કાળમાં તમને ખ્યાલ છે કે ટુ હેવ વર્તમાન કાળના ક્રિયાપદ આવતા, આમાં તમારે ટુ હેવ ભૂતકાળનું ક્રિયાપદ આવશે, આમાં હંમેશા હતા, આમાં હેડ આવશે, આમાં ખરે એટલો જ ફેર, આમાં બાકી રચના જોઈએ તો હેવેસ પ્લસ વિક્રી આવતું હતું પૂર્ણ વર્તમાન કાળમાં, આમાં તમારે શું આવશે? હેડ પ્લસ વિક્રી આવશે। એટલે બીજી વસ્તુ એ કે ઘટના પૂર્ણ થઈ ગઈ છે, અસર પૂર્ણ થઈ ગઈ છે, છે જ નહીં અસર। હું એમ ગુજરાતી કહું કે ભાઈ મેં ગઈકાલે ખાઈ લીધું હતું, લીધું હતું, ખાઈ લીધું હતું એટલે પૂર્ણ થઈ ગયું, મેં ગઈકાલે અથવા મેં હોમવર્ક કરી નાખ્યું હતું, તો એ પણ શું આવશે? પૂર્ણ ભૂતકાળ, બરાબર। જો અમુક સાદા ભૂતકાળમાં પૂર્ણ ભૂતકાળ કે છે, આપણે એમ કહીએ કે મેં લખ્યું હતું તો સાદો ભૂતકાળ, મેં લખી નાખ્યું હતું એટલે પૂર્ણ ભૂતકાળ થઈ ગઈ, કારણ કે એ ઘટના પૂર્ણ થઈ ગઈ, બરાબર। તો ખાસ ધ્યાન રાખજો, આ ઉપયોગમાં ખાસ ધ્યાન રાખજો, બરાબર। નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાક્ય રચના સમજવા જવાના છે, બરાબર, અત્યારે સુધી રાખીએ છીએ।